ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને આરટીપીસીઆર ટેસ્ટમાં વધારો કરવાનું સૂચન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આરટીપીસીઆર ટેસ્ટ સઘન કરવામાં આવે જેથી વધુમાં વધુ કેસ સામે આવે તો તેમની સારવાર સમયસર ચાલુ કરી શકાય. જે બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટની સમક્ષ દાવો કર્યો છે. આરટીપીસીઆર ટેસ્ટની સુવિધા રાજ્યના તમામ જિલ્લામાં ઉપલબ્ધ છે. જોકે ઝી 24 કલાકે જ્યારે ગ્રાઉન્ડ પર જઈને રિયાલિટી ચેક કર્યું તો ક્યાંક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે. સ્થિતિ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની, જ્યાં તમામ 4 તાલુકામાં આરટીપીસીઆર ટેસ્ટ થાય છે, પરંતુ અહીં એક પણ લેબ નથી આવેલી. તમામ સેમ્પલ કલેક્ટર કચેરીએ જામનગર મોકલવામાં આવે છે, જેના પરિણામ 2-3 દિવસે આવે છે. તો દ્વારકાની જે હકીકત છે તેના દાવાઓ કરતા અલગ જોવા મળી રહી છે. ટેસ્ટના મોડા આવતા રિપોર્ટ દર્દીઓની હાલાકીમાં પણ વધારો કરે છે. દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં 1550 કેસ નોંધાયા છે. સાથે સ્થિતિને જોતા જગત મંદિર અને અન્ય પ્રવાસન સ્થળો પણ બંધ કરાયા છે. જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે ટૂંક સમયમાં આરટીપીસીઆર લેબ, જે કોરોના ટેસ્ટિંગ માટેની લેબ, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સરકારશ્રીએ જુદા જુદા 8 જિલ્લાઓમાં આરટીપીસીઆર લેબ માટેની મંજૂરી આપેલી છે, જેમાં દેવભૂમિ દ્વારકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા મથકની મુખ્ય હોસ્પિટલ જામખંભાળિયા ખાતે એ સુવિધા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, જેના માટેનું સિવિલ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક પૂર્ણતાના આરે છે. મશીનના ઓર્ડર પણ સરકારશ્રી વડે અપાઈ ગયેલા છે, જે પણ ટૂંક સમયમાં અત્રેની હોસ્પિટલ ખાતે આવી જશે. માનવબળની ભરતી કરવાની પણ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. નાની મોટી કન્ઝ્યુમેબલ વસ્તુઓ એમના પણ નિયમ અનુસાર ઓર્ડર આપી દેવામાં આવેલા છે. માનનીય કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકાનો પણ આપ સૌએ આભાર માનવો જોઈએ કે એમનો પ્રયત્ન હતો કે આપણા જિલ્લામાં આરટીપીસીઆર લેબની મંજૂરી મળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કુલ 2 સ્થળો ઉપર જે છે તે કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કુલ 4 તાલુકા છે ને 4 તાલુકાની અંદર જે આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરવામાં આવે છે, પરંતુ તે ટેસ્ટની જે રિપોર્ટ છે તે જામનગર ખાતે મોકલવામાં આવે છે અને બાદમાં તેનો રિપોર્ટ છે તે 2-3 દિવસ પછી આવે છે. ત્યારે કહી શકાય કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાની અંદર ખંભાળિયા અને દ્વારકા એમ 2 સરકારી હોસ્પિટલની અંદર કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવે છે, જ્યારે ખંભાળિયાની અંદર એક ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હાલ જે CHC અને PHC સેન્ટરો છે ત્યાંથી પણ આરટીપીસીઆર ટેસ્ટ છે તે કરવા માટેના સેમ્પલો લેવામાં આવે છે, પરંતુ જ્યારે વાત કરવામાં આવે તો તે રિપોર્ટ છે તે જામનગર GG હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે. પરંતુ જ્યારે સરકારે હાઈકોર્ટની અંદર જાહેર કર્યું કે તમામ સ્થળો ઉપર તમામ તાલુકાઓમાં જિલ્લાઓમાં જે આરટીપીસીઆર ટેસ્ટ છે તેની લેબ ઉપસ્થિત છે, પરંતુ તે લેબ હજુ સુધી દ્વારકા જિલ્લાને મળી ન હોય તે સરકારનો જે દાવો છે તે પોકળ સાબિત થઈ રહ્યો છે. કહી શકાય કે સરકારે જે હાઈકોર્ટની અંદર જાહેર કર્યું તેના બાદ તે રિપોર્ટ છે તે મોકલવામાં આવ્યા હતા અને જે લેબ છે તેને ખંભાળિયાની અંદર સ્થાપવા માટેની જે વાત છે તે હાલ અધિકારીઓને કહી દેવામાં આવી છે, પરંતુ લેબ હજુ સુધી દ્વારકા જિલ્લાની અંદર મળી નથી. ત્યારે દ્વારકા જિલ્લાની અંદર જે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ છે તે ખંભાળિયાથી જામનગર જે છે તે GG હોસ્પિટલની અંદર મોકલવામાં આવે છે અને ત્યારબાદ તેનો રિપોર્ટ છે તે આવે છે. રિપોર્ટ આવતા પણ 2-3 દિવસનો સમય લાગે છે, તેથી જે કોરોના પોઝિટિવ પેશન્ટ છે તેને જે સારવાર છે તે મોડી મળે છે અને તેના કારણે પણ સંક્રમણ છે તે ફેલાય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હજુ સુધી આરટીપીસીઆર ટેસ્ટ તો થાય છે, પરંતુ તેનો રિપોર્ટ, તેના માટેનો લેબ છે તે હજુ ઉપલબ્ધ નથી કરવામાં આવી. દિનેશ વિઠલાણી, GG 24 કલાક, દ્વારકા.